जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, स्वामीनारायण विद्यासागर में ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। आज आप धोरण 11 आर्ट्सना विद्यार्थीओ माटे गुजराती लैक्चर भणवानो छे, जे आपना प्रश्नपत्र अंदर विभाग ई एटले के व्याकरण लेखन एवं एनु नाम छे। निबंध, अहवाल लेखन अने विचार विस्तार आ त्रण पॉइंट ने आवरी लेवामां विभाग ई में तमारो समावेश थाय छे, एटले के आ मुद्दाओनो समावेश थाय छे। तो विद्यार्थी मित्रों, आ एकम छे आना नंबर 129 ऊपर गुजरातीना पाठ्यपुस्तकमां छे। જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખજો, જેથી કરીને હું જે કંઈ પણ માહિતી આપું છું તમને એ સરળતાથી તમે સમજી શકો। આપણે નાના ધોરણમાં હતા ત્યારથી નિબંધ તો લખતા આવ્યા છીએ, બરાબર। એનું શીર્ષક ટૂંકું હોવું જોઈએ, એના મુદ્દાઓ છે, શું શું લખવું જોઈએ। બીજી વાત, આપણે આપણી રીતે એટલે કે આત્મલક્ષીપણું પણ નિબંધની અંદર આવે છે, એટલે કે આપણે નિબંધ તો કોઈ પણ કારણ એટલે કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ બાબતે લખતા જ હોય છે, એટલે આપણે એમાં વધારે ડીપમાં નહીં જતા। એટલે કે આપણે આજે અહેવાલ લેખન છે એમની વાત કરવાની હોય છે, બરાબર। તમને ક્લાસરૂમમાં તો થઈ ગયેલું છે એટલે કે સમજેવું છે, છતાં પણ હજી ઘણી બધી વાર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરી નાખતા હોય છે, એટલે કે અહેવાલને પણ નિબંધની જેમ રજૂ કરી શકે છે। એટલે ફરીથી જો આપણે એમના મુદ્દાઓ જો ધ્યાનમાં રાખશું તો આપણને બીજી વાર આપણને અહેવાલ લખવામાં સરળતા રહેશે, એટલે કે આપણને અહેવાલ લખતા આવડશે। તો તમારા જ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 131 ઉપર છે, આપણે પાઠ્યપુસ્તકની અંદર શું છે આપણે એ જોઈએ છીએ કે આપણે આંગણે રોજ સવારે છાપું આવે છે, એટલે કે ન્યૂઝપેપર કેટલી બધી ઘટનાઓનો અહેવાલ તે આપણી સામે રજૂ કરે છે। જગતના દરરોજ કેટલી બધી ઘટનાઓ બન્યા કરે છે, ભલે દરેક ઘટનાના સાક્ષી આપણે ન હોઈએ પણ અહેવાલ વાંચીએ એટલે આપણે એ ઘટનાને જાણી વિશેષ જાણી શકીએ છીએ। અરે, એ ઘટના વિશે રસપૂર્વક આપણે બીજાને કહી પણ શકીએ છીએ। ઘટનાનો અહેવાલ યોગ્ય રીતે નિશ્ચિત ક્રમમાં અને પદ્ધતિસર લખાય છે એટલે સરળતાથી સમજી શકાય છે। આવું લખાણ કરવા માટે પણ એનો અભ્યાસ જરૂરી છે, અભ્યાસ દ્વારા જ ભાષા સજ્જતા કેળવી શકાય છે। શાળામાં ઉજવાતા પ્રસંગો, તહેવારો, અકસ્માતો, કુદરતી ઘટનાઓ, કવિ સંમેલન, વ્યાખ્યાન, શિબિરો કેટલું બધું બને છે। આપણી આસપાસ આ બધા વિશે ટૂંકો અહેવાલ લખીને તેને સૌ સુધી એટલે કે દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે। આ અહેવાલ આલેખનને આપણે પ્રસંગ આલેખન તરીકે પણ ઓળખી શકીએ છીએ। શું કીધું? તો કે ટૂંકમાં બનેલો બનાવ કે થઈ ગયેલો કાર્યક્રમ, આંખ્યો દેખો ચિતાર, એટલે આપણે વાંચીએ ત્યારે આપણને એવું થાય કે આ તો મેં જોયેલું છે અથવા તો આ તો હું અંદર ત્યાં હાજરી આપી શક્યો છું, એવો અનુભવ થાય એને અહેવાલ લેખન કર્યું કહેવાય છે। પત્રકારો આ કામગીરી કરીને દરરોજ આપણી સામે ઘટનાઓ મૂક્યા કરે છે, એટલે ઘણી બધી વાર ઘણા એવા પ્રસંગો હોય છે કે જ્યાં આપણે હોતા નથી, જોયેલું પણ નથી હોતું, છતાં અહેવાલ પ્રસંગ વાંચતા આપણને એવી અનુભૂતિ થાય છે કે આપણે એ ઘટનાના સાક્ષી બનેલા છીએ। તો એમાં આપણે કેવી રીતે લખવું, શું શું લખવું, એની કેટલાક મુદ્દાઓ આપ્યા છે એટલે કે કેટલાક પોઈન્ટ આપ્યા છે, જેનો જો આપણે સરળતાથી સરસ રીતે આ પોઈન્ટને સમજી શકીએ તો આપણને સરસ રીતે અહેવાલ લખતા આવડે। બીજી વાત, અહેવાલ છે એ ટૂંકમાં લખવાનો છે, બધી જ બાબતો આવી જવી જોઈએ, ઉપરાંત સારું એવું ભાષાકીય સજ્જતા એટલે કે શબ્દોપ્રયોગ છે, શબ્દની ગૂંથણી છે એ પણ આપણને આવડવી જોઈએ। તો કેવી રીતે આવડે? તો કે આપણે આ મુદ્દાઓ જોશું, બીજી વાત એનું પુનરાવર્તન કરશું, આપણે વારે વારે અલગ અલગ વિષય પર અહેવાલ લખતા રહીશું,
शिक्षक ने बतावता रहेशू। एटले एम करता करता आपने सरस रीते अहेवाल लखता आवड़ी जशे। हवे आपणे जोईए छीए एमना मुद्दाओ के केवी केवी बाबतो ध्यान राखवी। तो एमां पहेलो मुद्दो छे के अहेवाल प्रसंग आलेखनमां शरूआतमां त्रण चार वाक्यमां आखा कार्यक्रमनी प्रस्तावना रूपे टूंको ख्याल आपवामां आवे छे। શું કરવાનું? તો કે ત્રણ ચાર વાક્યની અંદર શેના માટે આ કાર્યક્રમ છે એની વાત લખવાની, શું છે એ વાત દેખાડવાની, તેનું વિસ્તૃત વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે। એટલે કેના વિશે છે, વિદાય સમારંભ હોય તો કયા ધોરણનું છે, કોણ અધ્યક્ષ સ્થાને છે, એવી બધી બાબતો તમારે પ્રસ્તાવનામાં મૂકવાની છે। છેલ્લે બે ચાર વાક્યોમાં ઘટના વિશે ઉપસહાર આપવાનો છે। એટલે કે કોઈ પણ વ્યક્તિ અહેવાલનો પહેલો પેરેગ્રાફ અને છેલ્લો પેરેગ્રાફ આ બે વસ્તુ વાંચે ને તો પણ એને ઘણી બધી માહિતીઓ છે એમાં ખબર પડી જાય છે। એટલે કે કયા વિષયનો અહેવાલ છે, કઈ જગ્યાનો છે, શેના માટેનો છે। બીજો પણ ઘટનાના વિષયને રજૂ કરતું ધ્યાન આકર્ષિત કરી શકે એવું યોગ્ય શીર્ષક આ અહેવાલને આપવું જોઈએ। એટલે એના શીર્ષક પરથી, એટલે એના નામ પરથી જ ખબર પડે કે કયા વિષયનું છે। ત્રીજી બાબત, અહેવાલોનો વચ્ચેનો મુખ્ય ભાગ યોગ્ય ક્રમમાં મુકાય તે ખૂબ જરૂરી છે। ઘણી બધી વાર આપણે જ્યારે લખવા બેસતા હોય પેપરમાં ત્યારે આપણે આ ઘટનાક્રમ છે એ જાળવી નથી શકતા। શું કામ? તો કે જે ઘટનાઓ પહેલાં લખવાની હોય છે એ આપણે છેલ્લે લખીએ છીએ અને છેલ્લી ઘટના પહેલાં લખીએ છીએ। વાંચનારને એક જ નજરનામાં ઘટનાના તમામ આંકડાઓ ક્રમબદ્ધ પકડાઈ જવા જોઈએ। એટલે કે જો એક પછી એક તમે વ્યવસ્થિત રીતે વાત મૂકો, ઘટના મૂકો, તો બીજા વ્યક્તિ છે કે જેમને એ ઘટના વિશે નથી ખબર છતાં પણ એમને ખબર પડી જાય છે કે સમજાઈ જાય છે કે આમાં શું શું બનેલું છે। એટલા માટે લખ્યું છે કે ધ્યાન રાખવાનું છે આપણે કે ક્રમબદ્ધ લખવાનું છે। ઘટના માટે જરૂરી ન હોય તેવી કોઈ બાબત વિશેની આવડત, બિનજરૂરી વાતો, વિસ્તાર ન થવો જોઈએ। જે ઘટનાને સંબંધિત ન હોય એવી વાત નહીં લખવાની। બીજી વાત કે જેના વિષયમાં સંદર્ભ ન થતો હોય, જે ન આવડતું હોય એ નહીં લખવાનું। જરૂર જણાય ત્યાં અન્ય ઘટનાના પ્રસંગના સંદર્ભો સાંકળી શકાય છે। એટલે કે જો પ્રસંગને અનુરૂપ વાત હોય તો આપણે બીજી વાત છે, બીજા પ્રસંગો છે, કોઈ પણ બીજો પ્રસંગનો સંદર્ભ છે એ મૂકી શકીએ છીએ। પ્રસંગ ઘટનાને બરાબર ઉપસાવી શકે તેવા વાક્યો હોવા જોઈએ। તેમાં જરૂર જણાય ત્યાં કાવ્ય પંક્તિઓ, અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો પણ વાપરી શકાય છે। બીજાના બોલેલા જે શબ્દો તમારે એવી પંક્તિઓ મૂકવી હોય તો આપણને ખબર છે કે અવતરણ રૂપે અવતરણ ચિહ્નોની અંદર આપણે મૂકીએ છીએ, કાવ્ય પંક્તિ મૂકીએ છીએ। જે ઘટનામાં આપણે હાજર ન હોઈએ તે સમય ઘટનાના લખનાર તરીકે આપણે હાજર વ્યક્તિઓને મળી તેમની પોથી વિવિધ પ્રશ્નોત્તર દ્વારા સંપૂર્ણ રીતે માહિતગાર બનવું જોઈએ। જે ઘટનાની આપણે ખબર નથી છતાં આપણે જો એનો અહેવાલ લખવાનો થાય છે તો જે જે કાર્યક્રમમાં હાજર હતા એવા વ્યક્તિઓનો સંપર્ક સાધવાનો, એમની સાથે પ્રશ્નોત્તરી કરવાની, અને આમ આપણે માહિતગાર થઈએ પછી જો અહેવાલ લખીએ તો આપણો અહેવાલ છે એ સાર્થક થાય છે, એટલે યોગ્ય બને છે। બીજું શું ધ્યાન રાખવાનું? તો કે જોડણી, વિરામચિહ્નો, અનુસ્વાર વગેરેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। અહેવાલ લેખન થયા પછી એકાદ વાર તેનું વાંચન કરવાનું જેથી તમે જે કાંઈ પણ લખ્યું છે એના શબ્દોકીય કે વાક્ય રચનામાં જો ભૂલ જણાય તો એનો સુધારો કરવાનો, એટલે કે ફેરફાર કરવાનો છે। પરીક્ષાના ખંડમાં તો આપણે કલ્પના દ્વારા જ આવું આલેખન કરવાનું હોય છે, એટલે આપણે આવી જુદી જુદી ઘટનાઓ થોડાક અહેવાલોનો અભ્યાસ કરી લેવો જોઈએ। એટલે કે પરીક્ષામાં જો આપણે લખવાનું આવે છે તો એમાં જે કંઈ પણ સંદર્ભો આપ્યો હોય છે, એટલે કે જે કોઈ પણ મુદ્દા આપ્યા છે એ કંઈ બધું આપણે એમનો અનુભવ નથી કરેલો, તો આપણી કલ્પનાથી આપણે લખતા હોય છે, તો ત્યાં આપણને લખતા આવડે
એના માટે થઈને જો આપણે અગાઉથી આવા એક બે ત્રણ નમૂનાઓ તૈયાર કર્યા હોય અથવા તો એનો લખવા માટેનો મહાવરો કર્યો હોય તો તમને લોકોને સરસ રીતે અહેવાલ લખતા આવડે છે અને દર પરીક્ષાઓમાં હોય જ છે. હવે આપણે ઉદાહરણ રૂપે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ ભાવનગર તારીખ 4/12/2016 એનો એક નમૂનો અહીંયા આપ્યો છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે એમાં શું શું આપ્યું છે, કેવી રીતે લખાય છે. ઓલા ઉપરના જે મુદ્દાઓ છે એમને તો ધ્યાનમાં રાખવાના જ છે. સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ 6/2/2016 રોજ સ્વામીજીના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. એટલે કે ભાવનગરની અંદર ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ વિદ્યાલય સ્કૂલની અંદર વિદાય સમારંભ હતો. કોનો હતો? તો કે 10મા ધોરણનો. તો એમાં કોણે કોણે હાજરી આપી? તો કે ધોરણ 9 અને 10ના તમામ વિદ્યાર્થીઓએ, એમના અધ્યક્ષ છે સ્વામીજી તો એમનો પણ ઉલ્લેખ કર્યો છે, શિક્ષકો પણ છે. એટલે ટૂંકમાં આ 3 વાક્યની અંદર આપણે પ્રસ્તાવના રૂપે મૂકી દીધી છે, મૂકેલી છે બીજી મુખ્ય વાત. પછીનો પેરેગ્રાફ, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સમયસર ઉપસ્થિત થયા એટલે મુખ્ય અતિથિ આવી ગયા. શરૂઆતમાં પ્રાર્થના અને ભજન કરવામાં આવ્યા. વર્ગ શિક્ષક દ્વારા શબ્દોથી અને વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત શિક્ષકોનું પુસ્તિકા દ્વારા અભિવાદન થયું. ત્યારબાદ આચાર્યશ્રી વિદાય લેતા વિદ્યાર્થીઓના અભ્યાસ નિષ્ઠાને બિરદાવી સૌને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી. જો કેટલી બધી વાત લખેલી છે. તો કે એક તો અધ્યક્ષ આવી ગયા, બીજી વાત કોઈ પણ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં પ્રાર્થના અને ભજનથી થાય છે તો એનો પણ ઉલ્લેખ થયો. ત્યારબાદ આ મહેમાન છે એમને આવકાર્યા, શિક્ષકોનું પણ અભિવાદન કર્યું અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા છે કે કેવું કેવું ધ્યાન રાખવાનું, શું કરવાનું, એટલે એમની વાત પણ એક વાક્યની અંદર લખી કે એમને પણ બિરદાવી, પરીક્ષા માટેની શુભકામનાઓ આપી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો અરસપરસના લાગણી અને હૂંફભર્યા પ્રસંગો રજૂ કર્યા. વર્ષ દરમિયાન કેવું હોય છે? તો કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિ જે કરતા હોય છે એમાં પણ ભાગ લેતા હોય છે. એટલે એવા દરેકના જીવનમાં અલગ અલગ એવા પ્રસંગો હોય છે કે જે એને હંમેશા માટે યાદ રહેતા હોય છે. એટલે અહીંયા એવો આપણે ઉલ્લેખ કર્યો કે હૂંફભર્યા પ્રસંગો યાદ રહી જાય એવા, કે એમાંથી કંઈક શીખવા મળ્યું હોય એવા કેટલાક સંસ્મરણો તો સૌની આંખો ભીંજવી દીધી. એટલે યાદ કરતાં એમની આંખો પણ ભીંજાઈ. વર્ષ દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રમાણપત્રો તેમને આપવામાં આવ્યા. એટલે કે જે પ્રવૃત્તિ કરે છે એ કરી છે એના માટે પણ એમને સન્માનિત કર્યા પ્રમાણપત્ર દ્વારા. અંતમાં અધ્યક્ષ સ્થાનેથી સ્વામીજીએ સૌ શિક્ષકોને કામગીરી બદલ બિરદાવી, એટલે કે જે કામગીરી કરી છે એમનો પણ એમને વખાણ કર્યા એટલે બિરદાવી. વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રીતિ અને શિસ્તની પ્રશંસા કરી. વિદ્યાર્થીઓમાં જે અભ્યાસની નિષ્ઠા છે ઉપરાંત એમાં શિસ્ત, વિદ્યાર્થીઓમાં શિસ્ત પણ છે એમને પણ વખાણ કર્યા. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી. શુક્લ પક્ષનો ચંદ્ર જેમ વૃદ્ધિ પામતો રહે તેવી પ્રગતિ આ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ કરતો રહે, એટલે દરેક વિદ્યાર્થીઓ છે એ આગળ ને આગળ વધતો રહે એવે સૌને આશીષ આપી. અંતે અલ્પાહાર લઈ સૌ છૂટા પડ્યા. કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર કર્યો. કાર્યક્રમ ખૂબ જ ડબડબો ભેર રહ્યો તેની ખુશી સૌ પર છવાઈ રહી. અંતે ભારે હૈયે સૌએ વિખરાયા. એટલે ટૂંકમાં તમે આખા અહેવાલમાં જોશો તો ખબર પડી કે પ્રસ્તાવના પણ આવી, મુખ્ય વાત જે વિદાય સમારંભની છે એ પણ આવી, અને ત્યારબાદ ઉત્સાહ રૂપે નાસ્તો કર્યો અને સરસ મજાનો કાર્યક્રમ સારો એવો પસાર થયો, પૂર્ણ થયો ટૂંકમાં.
તો એમ આખા અહેવાલની સરસ વિગત વાચ ક્રમ બાય ઘટના બાબતે એમ આખો જો અહેવાલ છે એ પૂર્ણ થયો. હવે આપણે એવું જોશું કે કેવા કેવા વિષયો ઉપર હોય, તો કે તમારા શિક્ષકનો વિદાય સમારંભ વિદ્યાર્થીનો હોય એમ શિક્ષકનો પણ હોય, શાળામાં ઉજવાયેલા ગુરુપૂર્ણિનો ઉત્સવ, શાળામાં શિયાળો રમતોત્સવ, રસ્તા પર થયેલો નાનકડો અકસ્માત, શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન, શહેર કે ગામમાં યોજાયેલ પુસ્તક મેળો, અતિવૃષ્ટિ કે પૂર, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વિદાય, ભૂકંપ, એમ કેટલી બધી બાબતો છે એ અહેવાલ લેખનની અંદર આવી શકે છે. તો વિદ્યાર્થીઓ, હું તમને બધાને આ જે આપણે અહેવાલ અહીંયા પાઠ્યપુસ્તકની અંદર છે એ આપણે જોયો સંજ્યા, તો હવે એના આધારે તમારા સ્વાધ્યાયમાં જે પણ આપ્યા છે વિષયો એના ઉપર તમે લખાણ કરજો, અહેવાલ લખજો અને પછી તમારા શિક્ષકને બતાવજો. એટલે આમ તમે વારંવાર જો લખતા રહેશો તો સરસ મજાનો મહાવરો છે એ તમે કેળવી શકશો અને અહેવાલ લખતા તમને આવડશે. જય સ્વામિનારાયણ.